નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ઇલેવન સાયન્સમાં પ્રકરણ નંબર ત્રણ સુરેખ પથ પર ગતિ વિશે એના નીટના અભ્યાસ માટે આપણે આજે ભણીશું જેમાં આપણે હવે તેના અમુક અમુક મુદ્દાઓ જેવા કે લક્ષ વિકલન અને સંકલનમાં સૌ પ્રથમ આપણે એને એના રિલેટેડ જ આપણે ભણીશું તેના કારણે આપણને ભૌતિક વિજ્ઞાનની જે કાયદાઓ હોય છે અમુક જે પ્રશ્નો હોય છે તે માત્ર આ ત્રણ વસ્તુઓના કારણે જ સોલ્વ કરી શકીએ છે જેનું સૂક્ષ્મ 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 રૂપાંતરણ કરવું હોય તેના માટે જરૂરી છે લક્ષ વિકલન અને સંકલન આ છે કલનશાસ્ત્ર તો કલનશાસ્ત્ર વિશે આપણે થોડુંક જાણી લઈએ આજે તો જ્યાં શાસ્ત્રમાં કુલ ત્રણ પાર્ટ છે એક હશે લક્ષ વિકલન અને સંકલન લક્ષ લક્ષ એટલે વિચારો કે ધારો કે કોઈ એક વ્યક્તિ એક સુરેખ પથ પર ઊભી છે હવે તેણે આ ધારો કે આ જગ્યાએ એક એનું સ્થળ છે આ સ્થળ પર એને પહોંચવું છે તો તેનો સમય પહોંચવા માટેનો ધારો કે પાંચ મિનિટ હતો પરંતુ આ વ્યક્તિ માત્ર પાંચ ચાર મિનિટ અને પંચાવન સેકન્ડમાં પહોંચી ગયો તો એને જ્યારે ત્યાં પહોંચવું હતું તેના સ્થળ આગળ તો સિમ્પલ વસ્તુ કે જ્યાં પહોંચવાનું હતું એ સમય સમય અનુસાર એનો વિધેય એનું સ્થાન બદલાયું સમય અનુસાર સમય અનુસાર સ્થાન બદલાયું તો સમય ઓછો લાગ્યો સમય હતો પાંચ મિનિટમાં પહોંચવાનો પણ સમય લાગ્યો ઓછો તો હવે એના માટે હવે ફરી વખત એને ટ્રાય કરું ત્યારે એને પાંચ મિનિટ અને પંચાવન સેકન્ડ થઈ જ્યારે સમય વધી ગયો તો આ અનુસાર આપણે કહી શકીએ કે માણસે કાપેલું સ્થાન સ્થાન એને કાપ્યું છે તો સાની સાના અનુસાર કાપ્યું છે એને સમય અનુસાર સ્થાન કાપ્યું એને કયા અનુસાર સમય અનુસાર તો આ જે સ્થાન એને સ્થાનાંતર કર્યું છે એ સમય અનુસાર માટે ચલો આપણે જોઈએ કંઈક એના રિલેટેડ તો એ જે લક્ષ્ય છે એ લક્ષ્યને અંગ્રેજીમાં લિમિટ વડે દર્શાવવામાં આવે છે તો ધારો કે એને ડેલ્ટા ટી સમયમાં એને એક્સ જેટલું સ્થાનાંતર કાપ્યું ટી પ્લસ ડેલ્ટા ટી સમયમાં એને એક્સ પ્લસ ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર કાપ્યું તો તેનો તફાવત લેતા આપણને ડેલ્ટા એક્સ સ્થાનાંતર તેને કેટલા સમયમાં કાપ્યું હશે ડેલ્ટા ટી સમયમાં તો જ્યાં ડેલ્ટા એક્સ અપન ડેલ્ટા ટી આપણને મળ્યું તો અહીંયા આપણે જોવા જઈએ તો આપણે જે વ્યક્તિ છે તેને આ સ્થાન આગળ પહોંચવું છે તો આ સ્થાન આગળ પહોંચવા માટે તે વ્યક્તિએ કેટલો સમય લીધો સમય આવ્યો અને બીજું શું આવ્યું સ્થાન તો એને સૂક્ષ્મ સમય માટે આપણે ગણવું હોય આ તો આપણને ખબર હતી કે પાંચ મિનિટ છે સાત મિનિટ છે ચાર મિનિટ છે ચાર પોઈન્ટ પંચાવન પણ એની જગ્યાએ જો મારે સૂક્ષ્મ સમયના અંતે ગણવું હોય તો એના માટે છે ડેલ્ટા ટી લિમિટ ટેન્સ ટુ ઝીરો સો ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી ત્યારબાદ આ તાત્ક્ષણિક તત્કાલીન એ જે સમયે કઈ જગ્યાએ પહોંચ્યો છે એ જાણવા માટેનું આપણે શું આપી છે લિમિટ આ જે રાશિ છે સ્થાનાંતરના છેદમાં સમયગાળો એ આપણા માટે શું કહેવાશે વેગ ચલો હવે આપણે બીજા ટોપિક વિશે ભણીએ જે બીજો ટોપિક હતો આપણો વિકલન તો વિકલન એટલે શું તો વિકલનના અમુક મુદ્દાઓ વિશે આપણે ભણીએ તો એના સૌપ્રથમ શીખતા શીખતાં પહેલાં અહીંયા વિકલનમાં એવું કહેવામાં આવે છે કે જે કોઈ વસ્તુ કોઈ રાશિ છે એ કોઈ રાશિ વહે હશે ધારો કે અને બીજી કોઈ રાશિ છે એક્સ તો એને મારે દર્શાવવા માટે ધારો કે મેં આવું લખ્યું વાય બરાબર એક્સ આ રાશિ સમય સાથે તદ્દન સમય સાથે સૂક્ષ્મ સૂક્ષ્મ સમયના અંતરે તેમાં ફેરફાર થાય છે સતત ફેરફાર થાય છે તો તેનું dy અપન ડીએક્સ એટલે ધારો કે આપણે ભણી જ ગયા હમણાં વિકલન અનુસાર ડીએક્સ અપન ડીટી રિલેટેડ તો ડીવાય અપન ડીએક્સ આપણે લખ્યું તો એ શું બતાવશે y વિરુદ્ધ એક્સના વક્રનો એક્સ બરાબર એક્સ પાસે દોરેલ સ્પર્શકનો ઢાળ આપે છે અને વિકલનનો મતલબ થાય કે બધી જ વસ્તુઓ છૂટી પાડવી વિકલન એટલે કોઈ ધારો કે એક આપણે આટલું બોક્સ લઈએ ચલો આ બોક્સને હું નાના નાના ભાગમાં વિભાજિત કરી દઉં છું અને આ બોક્સને નાના નાના વિભાગોમાં છૂટું પાડી દીધું તો આ શું કર્યું કહેવાય આપણે છૂટું પાડ્યું એટલે આનું ભેગા છૂ ભેગા હતા પહેલાં આખા એ ભાગને આપણે આ જે ભાગ ભેગો હતો એની જગ્યાએ આપણે કેવો ભાગ કરી નાખ્યો આખો છૂટો 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 તો આ આપણને તેનું વિકલન બતાવે છે તો વિકલન એટલે છૂટું પાડવું તો હવે એના અનુસાર તેના નિયમો તો એ નિયમો માટેના ચલો પહેલો નિયમ છે કોઈ પણ અચળ વસ્તુ હોય ધારો કે કે અચળ છે તેનું વિકલન કરીએ તો શું આવશે હંમેશા શૂન્ય પછી બીજો કોઈ મુદ્દો લઈએ આપણે બીજો નિયમ એનો કે ધારો કે આની અંદર કોઈ એક્સ વિધય છે એનું એક્સની સાપેક્ષે જ વિકલન કરીશું તો શું આન્સર આવશે વન ચલો આના રિલેટેડ થોડા ઘણા ઉદાહરણો આપણે જોઈ લઈએ તો પહેલાં માટેના ધારો કે મેં કોઈ અચળ વસ્તુ લખી એક બે અથવા પાય પછી કોઈ પણ અચળ વસ્તુ આપણે લઈ શકીએ એક બે પાય કોઈ ઝીરો નંબર લીધો નંબર કોઈ ડિજિટ હોય કોઈ આલ્ફાબેટ આપણે લીધેલો હોય આલ્ફાબેટ અચળ હોવો જોઈએ અચળ આલ્ફાબેટ તરીકે ધારો કે મેં એ બી સી આ કોઈ બી અચળ આલ્ફાબેટ ધારી લીધા ચલો આનું વિકલન કરીશ તો શું આવશે આન્સર એનો ઝીરો પછી ધારો કે જો એનું ફરી મેં વિકલન કર્યું બીજા કોઈ એક્સની સાપેક્ષે ચલો બેનું બે નંબરનું વિકલન કર્યું તો શું આવશે શૂન્ય હવે પાછું કોઈ પાય જેવી અચળ કિંમત છે એનું વિકલન કર્યું તો પણ શું આન્સર આવ્યો શૂન્ય તો કોઈ પણ અચળ વસ્તુનું વિકલન શૂન્ય થાય છે હવે જે વિધેય આપેલો છે એ વિધેયનું એ વિધેયની સાપેક્ષે જ વિકલન કરીએ તો એનો જવાબ શું આવશે હંમેશા વન તો જુઓ વિદ્યાર્થી મિત્રો હવે એના રિલેટેડ ચલો એના ઉદાહરણ આપણે શીખીએ તો માની લો કે ડી અપન ડીએક્સ ચલો આનું મેં એક્સની સાપેક્ષે વિકલન કર્યું તો શું આવ્યો આન્સર વન ડી વાય અપન ડી વાય એટલે વાયનું વાયની સાપેક્ષે વિકલન કર્યું તો પણ આન્સર શું આવ્યો વન ચલો ઝેડનું ઝેડની સાપેક્ષ વિકલન કરીશ તો પણ આન્સર શું આવશે વન તેવી જ રીતના જો હું કોઈ એ અચળ વસ્તુ લીધી ચલો આનું હું એની સાપેક્ષ વિકલન કરીશ તો પણ આન્સર શું આવશે વન તો આ એના બે નિયમો છે આ બે નિયમો રિલેટેડ એના બધા ઉદાહરણો છે આ જે બીજો ભાગ છે એના બધા નિયમો આવી ગયા જે અચળ વસ્તુ છે એના ઉદાહરણ આપણે લઈ લીધા હવે આપણે એવું વિચારીએ કે આ અચળ છે અને આ બદલાતો વિધે છે આ બંનેને સાથે ગુણાકાર કરીએ ત્યારે એનું શું વિકલન આવશે તો ચલો એના માટે ત્રીજો નિયમ બનાવ્યો આપણે ડી અપન ડીએક્સ કે એક્સ ચલો કે અચળ છે એક્સનું એક્સની સાપેક્ષે વન એટલે રહેશે શું ખાલી કે કે શું આવશે એનો જે અચળ હતો અચળ વસ્તુ બહાર આવે જેનો જેની સાપેક્ષ કરવાનું છે એનો આન્સર શું આવશે વન તો હવે આના રિલેટેડ ચલો ઉદાહરણો સમજે આના બધા તો માની લો કે ડી અપન ડીએક્સ છે ફાઈવ એક્સનું વિકલન કરવાનું છે ફાઈવ તો અચળ છે

જે વિધેય હોય સારો સપોઝ ધારો કે આપણે વાય ધાર વાય ધાર્યો તો એનું એટી ફાઈવ વાયની સાપેક્ષ કોણ એટી ફાઈવ તો અચળ છે તો વાયનું વાયની સાપેક્ષ શું આવી જશે વન તો જવાબ શું આવશે એટી ફાઈવ આ થયા આ એનો ત્રીજો નિયમ હવે ઘાતાંક માટેનો નિયમ આપણે શીખીશું તો જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે સામાં આપણા જે પ્રકરણ છે પ્રકરણની અંદર નીટના જે દાખલાઓ આપણે સોલ્વ કરવાના છે એના માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ ચોથો નિયમ કે જેની અંદર ડી અપન ડીએક્સ જો એની ઘાત એન હોય તો શું થાય આનું વિકલન તો એ ઘાત આગળ આવશે અને જે વિધેય છે એમાં એક ઘાત ઓછી કરી દેવાની જે ઘાત છે એ આગળ આવી જશે ઉપર એક ઘાત શું કરી દેવાની મારે ઓછી કરી દેવાની તો એના રિલેટેડ જો આપણે ઉદાહરણો શીખીએ તો જુઓ આ નિયમ અનુસાર તો ચલો કે એક્સની દસ ઘાત છે આનો મારે જવાબ લાવવો હોય તો આનું વિકલન ડી પણ ડી એક્સ એક્સની કેટલી ઘાત આવી દસ દસ ઘાત આગળ એક્સ દસ ઓછા એક એક ઘાત ઓછી થાય નિયમ આપણે જોયો જ છે ઉપર કે એક્સની એન ઘાત છે અહીંયા શું આવશે એન માઇનસ વન તો અહીંયા એક્સની કેટલી ઘાત હતી દસ તો આ જે એક્સનું દસની ઘાતનું વિકલન કરવાનું છે તો દસ ઘાત ક્યાં આવી આગળ એક્સ તો એઝ ઇટ ઇઝ જે રીતના છે એ રીતના જ આપણે હવે તેનું ઉપર એન માઇનસ વન ખબર જ છે આપણે તો અહીંયા તો એન બરાબર તો શું છે દસ દસ ઓછા એક શું આવશે નવ તો દસ એક્સની નવ ઘાત ચલો બીજું ઉદાહરણ લઈએ આપણે કે એક્સની સાત ઘાત ચલો આનું આપણે વિકલન કરીએ તો ઘાત આગળ આવશે ઉપર એક ઘાત ઓછી થશે તો સાત એક્સની છ ઘાત આ આપણો જવાબ છે દસ ઘાત માટે જવાબ હતો દસ એક્સની નવઘાત સાત ઘાત માટેનો જવાબ છે સાત એક્સની છ ઘાત તો આમ આ જે ઘાતાંકનો નિયમ છે એ ઘાતાંકનો નિયમ અહીંયા સાબિત થાય છે હવે જેમ સરવાળાના નિયમો આપણે શીખીએ છીએ તેવી જ રીતના અહીંયા ચલો વિકલનમાં સરવાળો કઈ રીતના થાય હવે એના વિશે આપણે થોડીક જાણકારી મેળવી લઈએ તો જ્યાં જો કોઈ અચળાંક આપણે લઈ લઈએ ચલો વાય જેટલું વિધાઈ લીધો મેં એની અંદર યુ અને વી બે ચલો સંજ્ઞાઓ રાખી દઈએ ગમે તે હવે આનું આ જે વાય છે તો તેનું વાયનું વાય વિધેયનું એક્સની સાપેક્ષે વિકલન કરતા તો માટે ચલો આને લખી શકાય મારથી ડી વાય અપન અને લખી શકાય ડીયુ અપન ડીએક્સ પ્લસ લખી શકાય ડીવી તો જેમ આપણે આ સરવાળા માટેનો નિયમ શીખ્યા તેવી જ રીતના આપણે બાદ બાકી માટે પણ શીખી શકીએ છીએ તો બાદ બાકી માટે બરાબર યુ માઇનસ વી આપેલ છે તો આમાં પણ સેમ તે જ રીતે ઉપરના જેમ જ ડી વાય અપન ડીએક્સ ડીયુ અપન ડીએક્સ માઇનસ ડીવી અપન ડી વાય તો જે આ પાંચમો નિયમ છે એ પાંચમા નિયમના આપણે ચલો ઉદાહરણો લઈએ તો એના ઉદાહરણો માટે ચલો કોઈ બી એક વસ્તુ આપણે ધારી લઈએ કે એક્સ સ્ક્વેર વત્તા છ એક્સનું સમયની સાપેક્ષે આ વાય બરાબર આપેલ છે તો આનું સમયની સાપેક્ષે મારે વિકલન કરવું છે તો ચલો આ જે ભાગ છે એનું વિકલન કરીએ આપણે તો અહીંયા વહનું એક્સની

હવે આપણે ઘાતાંકનો નિયમ અહીંયા વાપરીશું એક્સની બે ઘાત છે તો શું થાય એ જે ઘાત છે એ આગળ આવે એક્સની ઉપર એક ઘાત ઓછી થાય અહીંયા તો એક્સની એક્સની સાપેક્ષ તો એક જ થઈ જાય એટલે રહ્યું શું ખાલી છ એકલા તો આનો પાંચ દુ દસ એક્સની બે ઓછા એક એટલે એક ઘાત થઈ તો દસ એક્સ વ છ આ આપણો જવાબ આવી ગયો શું જવાબ આવ્યો આપણો જો હવે એના રિલેટેડ ચલો કોઈ બીજું વસ્તુ આપણે લઈએ બીજું કોઈ ઉદાહરણ લઈએ કે વાય બરાબર છ નો ઘન વત્તા સાત એક્સનો વર્ગ વત્તા આઠ એક્સ વત્તા પાંચ આટલી મોટી રકમ છે રકમ જોઈને બહુ મોટી લાગશે વિકલનનો મતલબ ખબર છે આપણે બધું શું કરવાનું છે છૂટું પાડવાનું છે ગમે તે વસ્તુ બહુ મોટી હોય એનું ગમે તે નાના નાના સ્વરૂપની અંદર રૂપાંતરણ કરી આવશે આપણને તો ચલોહનું એક્સની સાપેક્ષે વિકલન કરતા તો જુઓ અહીંયા આ જે ભાગ છે તો લખાશે માર થી ડી વાય અપન બરાબર ડી અપન ડીએક્સ છ નો ઘન પ્લસ ડી અપન સાત વર્ગ પ્લસ ડીઅપન ડીએક્સ આઠ એક્સ પ્લસ ડીઅપન ડીએક્સ પાંચ તો હવે આમાં છ તો આચળ છે હવે આનો ઘન લીધો ડીએક્સ જે છ આચળ છે બહાર કાઢી દો આપણે ડીએક્સની ત્રણ ઘાત છેદમાં ડીએક્સ સાત આપણે બહાર કાઢો અચળ વસ્તુ છે ડીએક્સ સ્ક્વેર પ્લસ હવે આ ભાગમાં આઠ અચળ છે ડીએક્સ અપન ડીએક્સ પ્લસ અહીંયા તો અચળ જ વસ્તુ છે અચળને બહાર કઢાયા ને અચળનું વિકલન આપણો પહેલો જ નિયમ શું થાય અચળનું વિકલન જીરો તો હવે અહીંયા છ એક્સની ત્રણ ઘાત લખાશે શું ઘાતાંકના નિયમ અનુસાર ત્રણ આગળ આવશે ઉપર એક ઘાત ઓછી થશે એવી જ રીતના અહીંયા પણ બે આગળ આવશે ઉપર એક घात ઓછી થઈ જશે x નું x ની સાપેક્ષે તો 1 થાય એટલે આટલું 8 આવશે તો જવાબ આપણો આવશે કે ચલો જવાબ આપણો રહેશે છ તરી અઢાર ત્રણ ઓછા એક એટલે બે સાત દુ ચૌદ બે ઓછા એક એટલે એક વત્તા આઠ આ આપણો જવાબ આવી ગયો હવે ચલો ગુણાકારનો નિયમ શીખીએ નિયમ નંબર ગુણાકાર માટેનો છે છ ઓકે નિયમ નંબર છ માં આપેલ છે કે જો વાય બરાબર યુ વી હોય તો તો ચલો આનું એક્સની સાપેક્ષ વિકલન વાય નું સાપેક્ષ વિકલન કરતા ડીવાય પણ ડીએક્સ હવે આ તો આપણે લખી નાખ્યું અયુ અને વી તો ગુણાકારમાં છે તો ચલો એનું આપણે શું કરીશું જેથી વિકલન મળે તો જે પહેલું પદ હોય પ્રથમ પદ પ્રથમ આ જે નંબર છે આવો આ પહેલો નંબર આપણે આપી દઈએ અને આ બીજો નંબર આપી દઈએ તો આ પહેલા નંબરવાળાને મારે અચળ રાખવાનો છે એટલે એવો ને એવો હોય આપણે એઝ ઇટ ઇઝ વિકલન શાનું કરવાનું મારે વીનું વચ્ચે આપણે સરવાળો પ્લસ હવે આપણને ખબર છે કે આપણે પહેલાં પદને કેવો રાખેલો છે અચળ હવે ધારો કે બીજું પદ આવ્યું તો બીજા પદને અચળ રાખવાનું અને પહેલાં પદનું વિકલન કરવાનું આ જે પહેલો નંબર હતો એનું મેં અચળ રાખ્યો વીને વિકલન કર્યું હવે વીનું અચળ રાખવાનો છે જે બીજું પદ છે બીજો ભાગ છે બીજો નંબર આપ્યો છે એ અને પહેલો નંબર જે આપ્યો છે એનું શું કરવાનું છે હવે મારે વિકલન કરવાનું છે તો આ ધારો કે જો અહીંયા બંને વચ્ચેનો ગુણાકાર કોઈ પદ આ પહેલો નંબર કે બીજો નંબર ગુણાકાર કરે તો જવાબ તો આપણને ખબર છે કે ગુણાકારમાં શું આવશે બાદ બાકી જ આવશે કોઈ ધન હોય એને ઋણ હોય તો પણ કોણ ઋણ છે કોણ ધન છે એ તમારે જોવાનું કે સપોઝ જો પહેલો નંબર ઋણ હોય તો અહીંયા ઋણ પાડી દેવાનું અને બીજો નંબર ઋણ હોય તો અહીંયા ઋણ લખી દેવાનું આપણે ધારો કે બીજા નંબરને ઋણ લઈએ તો આપણો સાબિત થઈ ગયો ધન અને ઋણ માટેનો ગુણાકારનો ગુણાકારનો નિયમ સના માટે વિકલન કરવા માટે તો હવે આમાં ઉદાહરણ આપણે લઈ લઈએ ચલો ધારો કે મેં કોઈ એક પાંચ એક્સ વાય લખ્યું મેં સાપેક્ષ વિકલન કરવું છે તો જુઓ જ્યાં અચળપદ છે તો પાંચેક્સ ને પહેલા મેં અચળ રાખ્યા નું વિકલન કર્યું ત્યારબાદ બાદ વાય ને અચળ રાખીને પાંચ એક્સનું વિકલન એક્સની સાપેક્ષે કર્યું તો પાંચ એક્સ ડી વાય અપન પ્લસ વાય પાંચ તો અચળ જ છે તો બહાર કાઢી લો એક્સની એક્સ સાપેક્ષે વન તો પાંચ એક્સ ડી વાય અપન પ્લસ પાંચ વાય હા નીચે ગતું નહીં તો જોઓ આ એનું વિકલન આવી ગયું હવે એ જ રિલેટેડ ચલો આપણે બીજા કોઈ ઉદાહરણ આપણે લઈએ સાત એક્સ સ્ક્વેર વાય સાત એક્સ સ્ક્વેર વાય ચલો હવે આનું સોલ્યુશન લઈએ આપણે તો સાત એક્સ સ્ક્વેર અચળ વાયનું વિકલન એક્સની સાપેક્ષે વત્તા વાય અચળ સાત એક્સ સ્ક્વેરનું વિકલન ચલો dy અપન ડીએક્સ એવાને એવા જ વાય સાત એક્સ સ્ક્વેરનું વિકલન હવે આપણે શીખી જ ગયા છે બે નિયમો ઘાતાંકોના ડાયરેક્ટ લખી દઈશું આપણે ચૌદ એક્સ બે આગળ આવે ઉપર એક ગાત ઓછી થાય એટલે બે ઓછા એક એટલે એક સાત દુ ચૌદ તો સાત એક્સ સ્ક્વેર આ આપણો જવાબ આવી ગયો હવે સાંકળનો નિયમ આપણે શીખીએ નંબર સાત સાંકળનો નિયમ તો જ્યાં ડી વાય અપન ડીએક્સ બરાબર ડી વાય અપન ડીયુ ઇન ટુ

ડીય અપન ડીયુ ઇન્ટુ ડીયુ અપન ડીએક્સ જો મારે ડીવાય અપન ડીએક્સ મેળવવું હોય તો એનું વાયનું પહેલાં યુની સાપેક્ષ વિકલન પછી યુનું એક્સની સાપેક્ષ વિકલન આ આપણે કરેલું છે તો આ છે સાંકળનો નિયમ જેનો ઉપયોગ દાખલાઓમાં વધારે થાય છે તો હવે આપણે ચલો ભાગાકારનો નિયમ છેલ્લો નિયમ ભાગાકારના નિયમમાં જો વાય બરાબર ુ અપન વી હોય તો તેનું વિકલન કરીએ આપણે એક્સની સાપેક્ષે તો ડી વાય અપન ડીએક્સ વી અચળ હવે તેનું એક્સની સાપેક્ષે ઓછા યુ અચળ અને જે વી છે એનું વિકલન અને છેદમાં જે છેદ હતો વી એનો શું કરવાનો છે વર્ગ તો અહીંયા અને આપણે અને આ નીચેના ભાગ આપણને ખબર જ છે છેદ કહેવાય તો અને ગુજરાતી ભાષામાં આપણે લખી નાખીએ શબ્દો રીતના લખો છે નિયમને તો અહીંયા શું થશે છેદનો વર્ગ પછી છેદ અચળ અંશનું વિકલન ઓછા હવે અંશ અને છેદનું વિકલન આ આપણે શબ્દોવાળી ભાષામાં લખ્યું તો વિદ્યાર્થી મિત્રો આ જે આપણે શીખ્યા બધા નિયમો સાત નિયમો એ વિકલન માટેના હતા હવે જે આપણે સૌ પ્રથમ ચર્ચા કરી હતી કે કલન શાસ્ત્રમાં લક્ષ તો આપણને ખબર પડી ગઈ કે લિમિટ લિમિટ છે કે આટલી સુધી આપણે પહોંચી જ જવાનું છે આ સ્થાન છે સમય છે એનો આપણે લિમિટ એપ્લાય કરીશું ત્યારે સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુ આપણને મળશે વિકલન વસ્તુને શું કરે છે છૂટું પાડ્યા લે છે આપણને હવે જે ત્રીજો ભાગ આવ્યો ત્રીજી વસ્તુ સંકલન વિકલન અને સંકલન એકબીજાના દુશ્મનો જ છે જો વિકલન એટલે બધું છૂટું પાડવું થાય તો સંકલન એટલે બધું શું કરવાનું થાય ભેગું કરવાનું થાય વિકલનમાં ઘાતાંકોના નિયમમાં આપણને ખબર છે કે જ્યારે ઘાતાંકોના નિયમોની વાત આવી ત્યારે ઘાતાંકોના નિયમમાં બાદ બાકી આપણે કરી હતી તો અહીંયા આ જે નિયમો રિલેટેડ આ જે ભાગ હશે અહીંયા આપણે યાદ હોય તો દસ ઘાત હોય તો દસ આગળ આવે ઉપર એક ઘાત ઓછી થાય તો જવાબ દસ એક્સની નવ ઘાત હતો પણ હવે અહીંયા આ જે વિક સંકલન છે સંકલનમાં આવું નહીં થાય સંકલનમાં શું કરવું પડશે મારે જે ઘાત છે એની અંદર વધારો થશે એટલે બધું આપણે શું કરવાનું છે વધે ક્યારે જ્યારે આપણે બધી વસ્તુઓ શું કરીએ ભેગી કરીએ ત્યારે તો સંકલન માટેના થોડાક બહુ ઓછા નિયમો આપણે શીખીશું જે આપણા નીટની પરીક્ષાઓ માટે જે આપણા ગુજરાત બોર્ડ દ્વારા લે સોરી સેન્ટ્રલ લેવલ દ્વારા લેવામાં આવે છે એની અંદર માટેના ચલો સંકલન માટેના નિયમો આપણે શીખીએ થોડાક તો સંકલનમાં ચલો પહેલો જ નિયમ સંકલનનો મતલબ થાય સરવાળાનું લક્ષ સતત ને સતત સરવાળો થતો રહે એ શું કહેવાય આપણા માટે સંકલન સંકલન અને વિકલન બંને એકબીજાના દુશ્મન છે એટલે બંને એકબીજાના ઇન્વર્ટ છે પ્રતિ છે તો આના માટે ચલો પહેલો જ નિયમ એક્સની એન ઘાત આપેલી છે ચલો મારે સંકલન કરવું હોય તો શું આવશે તો આનું સંકલન આવશે કે એક્સ એન અને એની જોડે સૂક્ષ્મ ભાગ હશે આપણો જે શૂન્યવથ હોય છે બહુ નજીકનું સૂક્ષ્મ dx તો ચલો આનો આપણે જવાબ લઈએ એક્સ રીસ ટુ એન પ્લસ વન અપોન એન પ્લસ વન આ થયો સંકલનનો નિયમ હવે એમાં જ ધારો કે એક્સની દસ ઘાત છે જે આપણે વિકલનમાં લીધેલી વિકલનમાં એક્સની દસ ઘાત બરાબર આપણને ખબર છે કે દસ એક્સની નવ ઘાત હતી તો અહીંયા દસ એક્સની નવ ઘાત જે આપણે વિકલનમાં આ જે આપણે વિકલનમાં આપણે સોલ્વ કરેલું જ છે ઓલરેડી હવે એ જવાબ હું શામાં સોલ્વ કરી રહ્યો છું હવે સંકલનમાં તો સંકલનમાં શું આવશે તો એક્સની દસ વધતા એક છેદમાં દસ વધતા એક એટલે એક્સની અગિયાર ના છેદમાં એક્સની અગિયાર ઘાત આ તમારો જવાબ તો જોઈ શકો છો તમે કે અહીંયા દસ એક્સની નવ ઘાત વિકલનમાં જવાબ હતો તો અહીંયા એક્સની અગિયાર ઘાત એ જે સંક એક્સની અગિયારના છેદમાં અગિયાર આ સામાં જવાબ આવ્યો આપણે સંકલનમાં તો હવે સંકલનની અંદર બીજો નિયમ આપણે લઈએ ચલો વન અપન એક્સ અનુ સંકલન શું થાય તો વન અપન એક્સ ડીએક્સનું સંકલન આવશે એલ એનએક્સ જે એલ એન એટલે નેચરલ નેચરલ લોગેરિધમ પ્રાકૃતિક લોગેરિધમ લઘુગણક નેચરલ આપણને ખબર છે કે ભૌતિક વિજ્ઞાન એટલે કુદરતને સમજવાનું વિજ્ઞાન તો અહીંયા શું આવશે એલ એન એક્સ આનો ધારો કે જો કોઈ મેથેમેટિક્સની અંદર ગણિત વિષયની અંદર જો વન અપન એક્સ ડીએક્સનું સંકલન લેવામાં આવે છે તો ત્યાં આગળ લોગ એક્સ લેવામાં આવે છે પણ એલ એન જેનો આધાર શું હોય છે ઈ બેઝ એનો એનો આધાર શું હોય છે ઈ તો હવે આપણે એના લિમિટ રિલેટેડ જે આપણા દાખલાઓમાં બહુ વધારે પડતો ઉપયોગ થાય છે કે એની લિમિટ હોય સંકલનની સંકલનની લિમિટ માટેનો નિયમ સંકલનને પણ લિમિટ હોય છે તો હા તો એના માટે ચલો ધારો કે એક્સની ત્રણ ઘાત ડીએક્સ ચલો આનું મારે સંકલન કરવું છે તો આની લિમિટ છે આ જે આ વિધેય બદલાઈ રહ્યું છે એક્સ તે બેથી ત્રણના અંદર જ બદલાઈ રહ્યું છે આ બધું ધારો કે નીચેની લિમિટ છે આ લિમિટને આપણે હું કહીશ લોવર અને ઉપરવાળી લિમિટને હું કહીશ અપર લિમિટ નીચેવાળી લો લિમિટ કઈ છે લોઅર લિમિટ અપ જે ઉપર છે એ કઈ લિમિટ કઈ છે અને હું અપર લિમિટ તો ચલો આનું સંકલન કરીએ આપણે તો એક્સની ત્રણ ઘાત છે તો એક્સની ત્રણ વધતા એક અને છેદમાં ત્રણ વત્તા એક બેથી ત્રણ તો એક્સની ચાર ઘાત અને છેદમાં ચાર ઘાત નીચેની જે લિમિટ છે એ લોઅર લિમિટ ઉપરની લિમિટ છે અપર લિમિટ તો આનો નિયમ આવશે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ તો જુઓ ત્રણ ની ચાર ઘાત એટલે એક્યાસી ભાગ્યા ચાર બે ની ચાર ઘાત એટલે सोल भाग्या चार तो हमें आने चलो एक ओा सो भाग्या चार तो चलो एना ચલો એનો જવાબ આવ્યો પાસઠ ભાગ્યા ચાર તો આ આપણો જવાબ આવી ગયો શા માટેનો થઈ ગયો આ જવાબ લિમિટ માટેનો લિમિટ લક્ષ માટે એની અંદર લક્ષ હોય લિમિટ વાપરીએ આપણે તો આ ઉપરની જે લિમિટ થઈ અપર કહેવાશે નીચેની લિમિટને શું કહીશું આપણે લોવર તો સંકલન કર્યું એનું ત્રણ વધતા એક ત્રણ વધતા એક નીચેની લોઅર લિમિટ ઉપર સાઈડની અપર લિમિટ તો હવે બે અને ત્રણ માટે આપણે કરીએ ત્રણની ચાર ઘાત ચાર બેની ચાર ઘાત ભાગ્યા ચાર એક્યાસી ભાગ્યા ચાર સોળ ભાગ્યા ચાર એક્યાસી ઓછા સોળ છેદ સરખો હોય તો અંશની બાદ બાકી કરી દેવાની જે નિશાની હોય વચ્ચે તો અહીંયા ચલો એક્યાસી ઓછા સોળ ભાગ્યા ચાર જે જવાબ આવ્યો આપણને પાંસઠ ભાગ્યા ચાર જો કોઈ આને પોઇન્ટ દશાંશ પદ્ધતિમાં જવાબ લાવવા માગતો હોય તો આનો જવાબ આવશે સોળ પોઈન્ટ પચીસ તો વિદ્યાર્થી મિત્રો આપણે જે અત્યારે શીખ્યા એ નિયમો હતા બધા લક્ષ સંકલન અને વિકલન જે આપણે વિદ્યાર્થી બાયોલોજીના વિદ્યાર્થીઓ મિત્રોને થોડુંક તકલીફ પડે છે એમાં જે સંકલન અને વિકલનવાળા તો એના માટેના આપણે નિયમો શીખી લીધા હવે આપણે પ્રકરણની અંદર જે શીખવા જઈ રહ્યા છે હવે મેઇન મુદ્દાઓ આવ્યા પ્રકરણ માટેના તો ચલો પહેલાં પહેલો જ આપણે મુદ્દો રિલેટેડ શીખીએ કે હવે જે મુદ્દાઓ આવ્યા એ ગતિ માટે સ્થાન સમયના આલેખો હવે આમાં ચલો પહેલો જ આલેખ આલેખ એટલે શું તો આલેખ એટલે બે રાશિઓ હોય જે રાશિ હોય એ બે રાશિને સંબંધ દર્શાવે કે એ બે રાશિમાં શું ફેરફાર થયો છે એ દર્શાવવા માટે આપણે આલેખ દોરીએ છીએ તો ચલો પહેલા જ માટે હું ચલો આલેખ માટે એક આપણે યામ પદ્ધતિ અનુસાર અહીંયા એક્સ યામ અહીંયા આવશે વા્યામ વામમાં અહીંયા આપણે લીધેલ છે સમય અને આ જે વાયામ સોરી આ વાયામ છે આ એક્સયામ છે અને આ વચ્ચે જે તેનું આવશે તેનું શું કહેવાશે ઉગમ બિંદુ ઉગમ બિંદુને અંગ્રેજીમાં ઓરિજિન પોઈન્ટ કહેવાય છે એટલા માટે આપણે સના વડે દર્શાવ્યું એને ઓ વડે તો એક્સયામની અંદર સમય આપેલો છે વાયામ માટે એનું સ્થાનાંતર એક્સ આપેલું છે કોઈ પદાર્થ વ્યક્તિ કોઈ પણ લઈએ ધારો કે તે અહીં આગળ એક મુદ્દો આપણે ત્યારે રાખી મૂકીએ કે અહીંયા મેં આ સાઈડ ચલો અહીં આગળ મેં પેન મૂકી રાખી છે પેન મૂકી રાખી છે ચલો આ પેન મેં મૂકી રાખી છે તો હવે આ પેન હું એક મિનિટ સુધી સતત મૂકી રાખું અહીં આગળ તો પેન તો હળવા હળવાની છે નહીં પેન ત્યાંની ત્યાં જ રહેવાની છે તો આ જે પેનને મેં લઈ લીધી સમય બદલાયો એટલે એ સ્થાન હતું એનું આ જે ધારો કે જે સ્થાન હતું પેન માટે મેં મૂકી રાખેલો અહીં આગળ પેનને તો આ સ્થાનને મેં એક જીરો કહ્યું પણ બદલાયો શું એનો સમય સમય નીચે બદલાતો જ રહ્યો બદલાતો જ રહ્યો બદલાતો રહ્યો પહેલી સેકન્ડ આવી બીજી ત્રીજી ચોથી પાંચમી આમ તેનો સમય બદલાતો રહ્યો પણ તેનું સ્થાન બદલાયું નહીં તો જ્યાં આનો ઢાળ ઢાળ એટલે શું ઢાળ એટલે આપણને ખબર છે કે જ્યાં જે કોઈ વસ્તુ આપણે વાસ્તવિક વસ્તુ સાથે જે ખૂણો બનાવતો હોય ધારો કે ઢાળ માટે આપણે કહીએ કે કોઈ અહીંયા ચલો ગ્રાફ આવી રીતના મેં દોર્યો હવે આ એક્સ અને આ ટી અહીંયા કોઈ વસ્તુ વચ્ચે ચલો અમે એમ થોડીક આડી રાખી અહીંયા જે આ ખૂણો બન્યો આ ભાગમાં આ જે ખૂણો બની ગયો વાસ્તવિક જોડે ટી સાથે એક્સ સાથે જે ખૂણો બની ગયો એ આપણને શું આપશે ઢાળ તો ઢાળ અહીંયા તો કોઈ ખૂણો બનવા નથી કારણ કે આ વસ્તુ સમય સાથે સ્થાન છે એ સમય સાથે સમયની જે અક્ષલિધિ છે આપણે એને કેવું છે સમાંતર છે એટલે પદાર્થ કેવી કન્ડિશનમાં છે કેવી સ્થિતિમાં છે સ્થિર જો સ્થિર સ્થિતિમાં હોય તો તેનો ઢાળ શૂન્ય હોય છે માટે તેનો વેગ પણ કેવો હોય છે શૂન્ય હોય છે એટલે પદાર્થ કઈ સ્થિતિમાં છે સ્થિર આ ગતિ માટે સ્થાન સમયના આલેખમાં પહેલો આપણે આલેખ શીખી ગયા હવે જુઓ કોઈ બીજો આલેખ આપણે લઈએ તો એમાં ચલો આપણને ખબર જ છે કે અહીંયા ટી સેકન્ડ અહીંયા આવશે એક્સ મીટર ઉગમ બિંદુઓ અહીંયા સમય લખી નાખું છો એક સેકન્ડ બીજી સેકન્ડ ત્રીજી ચોથી પાંચમી અહીંયા પણ એ જ રીતે એક મીટર અંતર બે મીટર ત્રણ મીટર ચાર મીટર આ રિલેટેડ હવે કોઈ વ્યક્તિ આ અહીંયા ઘરેથી ઉરી એનું ઉગમ બિંદુ માની લો કે આ ઘરેથી સ્ટાર્ટ કર્યું એને પહેલી સેકન્ડે એ પહોંચ્યો એક મીટરે બીજી સેકન્ડે એ પહોંચ્યો બે મીટરે ત્રીજી સેકન્ડ સેકન્ડે પહોંચ્યો એ ત્રણ મીટરે તો આ જે બધા બિંદુઓ આવ્યા છે આ બધા બિંદુઓને જો હું જોડી દઉં તો આ શું બની જશે આ લેખ હવે આમાં જ જો હું બધા બિંદુઓને ચલો છેલ્લું જે બિંદુ હતું એ અને અહીંયા આગળના બિંદુઓને ભેગા કરી દઉં તો અહીંયા આ જે આપણને આલેખ મળ્યો છે તેને આપણી જે સમય સાથે સમાંતર છે એની જોડે જે ખૂણો બનાવ્યો ધારો કે ખૂણો બનાવ્યો ઠીટા તો આ શું કહેવાશે ઢાળ અને અહીંયા આપણે જોયું કે એક સેકન્ડમાં એક મીટર બે સેકન્ડમાં બે મીટર ત્રણ સેકન્ડમાં ત્રણ મીટર ચાર સેકન્ડમાં ચાર મીટર એટલે કે દરેક વખતે એનો વેગ એક મીટર કાપવા માટે એને કેટલો સમય લાગ્યો હશે કેટલો વેગ હશે એનો તો ચલો એના માટે આપણે તેનો ઢાળ શોધીએ તો સુરેખાનો ચલો ઢાળ લઈએ આપણે તો ઢાળ બરાબર જે અંતિમ સ્થાન આ આપણું અંતિમ સ્થાન છે એક્સ ટુ કહી દઈએ આ એનું પ્રારંભિક સ્થાન છે એક્સ વન છેદમાં આ જે એક્સ ટુ છે એનો સમય આપણે લઈ લઈશું ચલો ટી ટુ અને બીજો જે સમય હશે એ કયો હશે ટી વન તો એક્સ ટુ માટે અંતર કેટલું આવ્યું ત્રણ એક્સ વન માટે કેટલું આવ્યું એક ટી માટે કેટલું આવ્યું ત્રણ એક્સ ટી વન માટે કેટલું આવ્યું એક ત્રણ ઓછા એક બે ત્રણ ઓછા એક બે એટલે એક મીટર પર સેકન્ડ તો આના પરથી આપણને વેગ મળી ગયો કે જો કોઈ વ્યક્તિ હશે તો એક સેકન્ડમાં એક મીટર અંતર કાપે છે બીજી સેકન્ડમાં બીજું મીટર અંતર કાપે ત્રીજી સેકન્ડમાં ત્રીજું અંતર કાપે છે તો આમ આપણને દરેક વખતે એનો વેગ કેવો મળે છે સમાન તો આના પરથી કહી શકાય કે અહીંયા કોઈ પણ જે વ્યક્તિ હોય તે નિયમિત ગતિ કરી રહ્યો છે એટલે એને બીજી ભાષામાં કેવું હોય તો અચળવેગી ગતિ હવે આમાં અચળવેગી ગતિ આપણે જોવા ધારો કે કોઈ ગાડી છે ચલો માની લો આ કોઈ ગાડી છે આ ગાડી સિમ્પલ રિલેટેડ ચલો આગળ વધી રહી છે કોઈ વ્યક્તિ તેની ઝડપ સ્પીડોમીટરમાં ચાલીસ કિલોમીટર પર અવર છે તો આ ઝડપ એની કેવી રહે છે દરેક જગ્યાએ અચળ રહે છે તો એના માટે દરેક વખતે ચાલીસ કિલોમીટર પર અવરની ઝડપ છે તો આ ચાલીસ કિલોમીટર પર અવર દરેક વખતે કેવો રહેશે અચળ રહેશે તો આના પરથી આપણને ખબર પડશે કે એનો વેગ કેવો છે અચળ છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે સુરેખ સંકલન વિકલન લક્ષ એના વિશે જે ભણ્યા એના પછી ગતિના આલેખો ગતિ વિરુદ્ધ સ્થાનના આલેખો આપણે શીખ્યા સમય સ્થાન વિરુદ્ધ સમયના આલેખો જે શીખ્યા એની બીજી માહિતી આપણે બીજા વિભાગમાં આપણે જોઈશું abər